નમસ્તે મિત્રો, એજ્યુકેમ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સામાન્ય વિજ્ઞાનના ધોરણ 6 થી 10ના એનસીઆરટીના અભ્યાસક્રમ મુજબના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને આ સિરીઝને આપણે આગળ વધારી અને ધોરણ 6 થી 10 સુધીમાં જે પણ સામાન્ય વિજ્ઞાનના લગતા પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ સામાન્ય વિજ્ઞાન. સૌ પ્રથમ પ્રશ્નની ચર્ચા કરીએ તો જે પ્રાણીઓ ફક્ત વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એવા પ્રાણીઓને શું કહે છે? તો એવા પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહે છે. પ્રશ્ન નંબર 2, વાઘ માત્ર માંસ ખાય છે માટે તે કયા પ્રકારનું પ્રાણી છે? તો માંસાહારી. જે પ્રાણીઓ માંસ ખાય છે તે માંસાહારી પ્રાણીઓ છે. ખોરાકના આધારે મનુષ્યનો કયા પ્રકારમાં સમાવેશ થાય છે? તો ખોરાકના આધારે મનુષ્ય એ મિશ્રાહારી છે, એટલે કે માંસ અને વનસ્પતિ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. સ્ટાર્ચનું પરીક્ષણ કરવા માટે કયા રસાયણનો ઉપયોગ થાય છે? તો સ્ટાર્ચનું પરીક્ષણ કરવા માટે આયોડિન. સ્ટાર્ચ એટલે મિત્રો કાર્બોદિત તરીકે પણ તેનો ઉલ્લેખ થઈ શકે છે. તો કાર્બોદિતના પરીક્ષણ માટે પણ આયોડિન વપરાય છે. પ્રશ્ન નંબર 5, ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરીના કારણે આયોડિનનો રંગ કેવો થાય છે? આયોડિનની પરખ સ્ટાર્ચની પરખ માટે આયોડિનનો ઉપયોગ કરીએ છીએ મિત્રો આપણે. તો આયોડિનના કારણે ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરીના કારણે તેનો રંગ ભૂરો કાળો થાય છે. પ્રોટીનના પરીક્ષણ માટે કયા રસાયણોનો ઉપયોગ થાય છે? તો કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા, જેને CuSO4 અને NaOH કહે છે. આ ખાદ્ય પદાર્થ એટલે કે ખાદ્ય પદાર્થમાં કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા નાખવાથી ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરીના કારણે કયા રંગમાં ફેરવાય છે? તો મિત્રો યાદ રાખજો, જાંબલી રંગમાં ફેરવાય છે. એ જ પ્રમાણે ચરબી અન્ય કયા નામે ઓળખાય છે? તો ચરબી અન્ય કયા નામે ઓળખાય છે? લિપિડના નામે ઓળખાય છે. બટાટા અને શક્કરિયામાં કયું પોષક દ્રવ્ય જોવા મળે છે? તો કયું પોષક દ્રવ્ય છે? કાર્બોદિત. આગળ મિત્રો પ્રશ્ન નંબર 10ની વાત કરીએ તો કયા ખોરાકને શક્તિવર્ધક ખોરાક કહે છે, કે જેમાંથી ખૂબ જ વધારે પ્રમાણમાં શક્તિ મળે છે? તો પ્રોટીનયુક્ત ખોરાકને શક્તિવર્ધક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે. વિટામિન એ શાના માટે જરૂરી છે? તો વિટામિન એ થી આંખો અને ત્વચાને તંદુરસ્તી મળે છે. પ્રોટીન શાના માટે જરૂરી છે? તો શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે, એટલે કે કોષોના સમારકામ માટે પ્રોટીન જરૂરી છે. સૂર્યપ્રકાશની મદદથી કયું વિટામિન મળે છે? વિટામિન ડી. પાચક રેસા અન્ય કયા નામે ઓળખાય છે? તો પાચક રેસા અન્ય વૃક્ષાંશના નામે ઓળખાય છે. આયોડિનના સ્ત્રોત કયા છે, એટલે કે આયોડિન ક્યાંથી મળે છે? મીઠું તથા દરિયાઈ પદાર્થો, એટલે કે પેદાશો. ભોજનમાં ચરબીની વધુ માત્રા શાનું કારણ બને છે? મેદસ્વિતા, એટલે કે ચરબીના કારણે મેદસ્વિતા આવી શકે છે. પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે શું થાય છે? તો જવાબ છે મિત્રો ત્રુટિજન્ય રોગો. કોઈ પોષક દ્રવ્ય લાંબા સમય સુધી આપણે લેતા નથી તો એના કારણે જે રોગ થાય છે જેને ત્રુટિજન્ય રોગ કહે છે. વિટામિન સી અને વિટામિન ડીની ઉણપથી કયા રોગો થાય છે? તો વિટામિન સીની ઉણપથી આપણને સ્કર્વી અને વિટામિન ડીની ઉણપથી સુક્તાન, કે જેને રિક્ટેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે અને જેને ગલગંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા વિટામિનની ઉણપથી બેરીબેરીનો રોગ થાય છે? તો વિટામિન B1. કયા વિટામિન? વિટામિન B1ની ઉણપથી બેરીબેરીનો રોગ થાય છે.
વનસ્પતિ રેસાના ઉદાહરણ કયા છે? તો સૂતર અને શણ કે જે વનસ્પતિ રેસાના ઉદાહરણો છે, જેમાં આપણે કપાસનો પણ સમાવેશ કરીએ છીએ. પ્રાણીઓ માંથી મળતા કુદરતી રેસાઓ કયા કયા છે? તો ઊન અને રેશમ એ આપણને પ્રાણીઓમાંથી મળતા રેસાઓ છે. શણના કયા અંગમાંથી રેસાઓ મળે છે? તો શણના પ્રકાંડમાંથી આપણને રેસાઓ મળે છે. કાપડ બનાવવા માટે રેસાને શામાં ફેરવવામાં આવે છે? તો તાંતણામાં ફેરવવામાં આવે છે. એટલે કે રેસામાંથી પ્રથમ તાંતણા બને છે અને તાંતણામાંથી કાપડ બનાવાય છે. રેસામાંથી તાંતણા બનાવવાની ક્રિયાને શું કહે છે? તો તેને કાંતવું કહે છે. કાંતવા માટે વપરાતું સાદું સાધન કયું છે? તો એ છે હાથધરી, જેને તકલી તરીકે પણ ઓળખવામાં આવે છે. તાંતણામાંથી કાપડ બનાવવા માટે કઈ કઈ રીતો વપરાય છે? તો એના માટે વણાટ અને ગૂંથણ નામની રીતોનો આપણે ઉપયોગ કરીએ છીએ. કઈ ક્રિયામાં માત્ર એક જ તાંતણામાંથી કાપડ બનાવાય છે? તો ગૂંથણની ક્રિયામાં માત્ર એક સરંગ તાંતણામાંથી કાપડ બનાવવામાં આવે છે. વણાટ માટે કયું સાધન વપરાય છે? તો સાળ. જો આ સાળ હાથથી ચલાવાય તો તેને હાથસાર કહે છે, અને કેટલાક સાર વિદ્યુતથી ચાલતા પણ હોય છે. સોડા વોટરમાં કયો વાયુ પાણીમાં દ્રાવ્ય થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ, જેનું અણુસૂત્ર છે CO2. જે પદાર્થોની આરપાર સ્પષ્ટપણે જોઈ શકાતું નથી તેને કેવા પદાર્થ કહે છે? પારભાસક પદાર્થ તરીકે આપણે એમને ઓળખીએ છીએ. માખણ મેળવવા દૂધ કે દહીંને વલોવવું, આ ઘટનામાં અલગીકરણનો હેતુ શું હોઈ શકે? બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ પાડવાનો હેતુ રહેલો છે. ડુંડામાંથી અનાજના દાણા અલગ કરવાની ક્રિયાને શું કહે છે? તો તેને છડવું અથવા થ્રેસિંગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, કે જેના માટે આપણે થ્રેસરનો ઉપયોગ કરીએ છીએ. ભારે અને હલકા ઘટકોને છૂટા પાડવા માટે અલગીકરણની કઈ પદ્ધતિ વપરાય છે? તો એના માટે ઉપણવું નામની પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. નિક્ષેપણ અને નિતારણમાં શું તફાવત છે? નિક્ષેપણ એટલે કે ભારે ઘટકોની પાણીમાં નીચે તરીએ બેસવાની ક્રિયા છે, જ્યારે નિતારણ એ ઉપરના ભાગમાંથી પાણીને દૂર કરવાની ક્રિયા છે. પાણીની વરાળનું પાણીમાં રૂપાંતર થવાની ઘટનાને શું કહે છે? તો એને ઘનીભવન તરીકે આપણે ઓળખીએ છીએ. ઘઉંના લોટમાં મિશ્ર થયેલ ખાંડને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વાપરીશું? તો એના માટે આપણે ચારવું નામની પદ્ધતિનો ઉપયોગ કરીશું. જે વનસ્પતિની શાખાઓ આધાર પાસેથી નીકળેતી હોય, સાથે પ્રકાંડ મજબૂત હોય પરંતુ જાડું ન હોય, તેને શું કહે છે? તો તેને ક્ષુપ તરીકે આપણે ઓળખીએ છીએ. જે વનસ્પતિ જમીન પર ફેલાય છે તેને શું કહે છે? તો તે વનસ્પતિ ભૃપ્રસરી તરીકે આપણે ઓળખીએ છીએ. પર્ણ જે ભાગમાંથી પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તે ભાગને શું કહે છે? તે ભાગને આપણે પર્ણદંડ તરીકે ઓળખીએ છીએ. ખજૂરીના પાનનો શિરા વિન્યાસ કયો હોય છે? તો તે સમાંતર શિરા વિન્યાસ ધરાવે છે. જે વનસ્પતિના પર્ણ જાલાકાર શિરા વિન્યાસ ધરાવતા હોય તે વનસ્પતિના મૂળ કયા પ્રકારના હોય છે? તો તે વનસ્પતિના મૂળ સોટી મૂળ હોય છે. પુષ્પની રંગીન પાંદડીઓ કયા નામે ઓળખાય છે? તો તેને આપણે દલપત્ર તરીકે ઓળખીએ છીએ.
ગૂંટણમાં આવેલો સાંધો કયા પ્રકારનો સાંધો છે? તો જેને આપણે મિજાગરા સાંધા તરીકે ઓળખીએ છીએ. ગરદન તથા શીર્ષને જોડાણ કરતો સાંધો એ કયા પ્રકારનો સાંધો છે? તો એ ઉખળી સાંધા તરીકે આપણે એને ઓળખીએ છીએ. પુખ્ત માનવના શરીરમાં કુલ કેટલા હાડકા આવેલા હોય છે? તો પુખ્ત માનવ શરીરમાં 206 હાડકા આવેલા હોય છે. કર્ણપલ્લવનો ઉપરનો ભાગ શાનો બનેલો હોય છે? તો કાસ્થિ, જેને કોમલાસ્થિ અથવા અસ્થિ કુર્ચા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. માનવ શરીરનું સૌથી મોટું હાડકું કયું છે? તો સાથરનું હાડકું એ માનવ શરીરનું સૌથી મોટું હાડકું છે. માછલીના શરીરની રચના કયા આકારની હોય છે? માછલીનો આકાર કયો હોય છે? તો એ આકારને ધારારેખીય આકાર તરીકે ઓળખવામાં આવે છે. વંદામાં કયા પ્રકારનું કંકાલ હોય છે? તો વંદામાં બાહ્ય કંકાલ હોય છે. તો મિત્રો, આ 50 પ્રશ્નોની આપણે અહીંયા રજૂઆત કરી છે. આ જ પ્રમાણે નેક્સ્ટ વિડીયોમાં આપણે આનાથી આગળ બીજા અન્ય 50 પ્રશ્નોની ચર્ચા કરતા રહીશું. તો આવા સામાન્ય વિજ્ઞાનના અન્ય પ્રશ્નો માટે, સાથે સાથે અન્ય બીજા વિષયોની માહિતી માટે પણ અમારી ચેનલ એજ્યુકેમ સાથે જોડાયેલા રહો. નમસ્તે મિત્રો.